આજના આ વિડીયોમાં આપણે પોતાની સંઘર્ષભરી જિંદગીમાંથી પોતાની મહેનત અને કળાથી આગળ આવનાર હકાભા ગઢવીના જીવન સંઘર્ષની રસપ્રદ કહાણીની વાત કરીશું. નમસ્તે મિત્રો, ગુજરાતીઓ નવું ચેનલમાં આપનું સ્વાગત છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે 10 જુલાઈ 1976ના, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની એક હોસ્પિટલમાં હકાભા ગઢવીનો જન્મ થયો. તેમનું વતન તો સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાનું સરભંડા ગામ છે, ને તેમનું મોસાળ મોઢવાણા થાય. વળી તેમના જન્મથી જ તેમના સંઘર્ષની શરૂઆત થઈ ગઈ હતી. હકાભાના જન્મ પહેલાં જ તેમના પિતા તો સાધુ થઈ ગયા હતા. તેમના પિતા જૂનાગઢમાં સાધુઓની સેવા કરતા હતા. તેમના મા અને દાદી એકલા જ રહેતા. વળી હકાભાના જન્મ વખતે સિઝેરિયનની જરૂરિયાત ઊભી થઈ હતી, અને તે વખતે તો સિઝેરિયન માટેના આધુનિક સાધનો પણ નહોતા, અને તેના માટે તેમની મા પાસે પૈસા પણ નહોતા. ત્યારે ગામના પોપટભાઈ દરબારે 1000 રૂપિયાની મદદ કરી હતી. હકાભાનું સાચું નામ તો મનહરદાન ચંદુભાઈ ગઢવી છે. હકાભાનું નાનપણ ખૂબ જ સંઘર્ષથી ભરેલું હતું. તેમના જન્મના 2-1 વર્ષ બાદ તેમની માતાનું નિધન થઈ ગયું, અને ત્યારબાદ 5-7 વર્ષની ઉંમરમાં તેમના પિતાનું પણ નિધન થઈ ગયું હતું. આમ તેઓ અનાથ થઈ ગયા. તેમના પરિવારમાં તેમને ભાઈ, બહેન કે કાકા પણ નહોતા. ફક્ત તેમના દાદીમાં બાલુબા હતા, જેમણે તેમને મોટા કર્યા. તેમના દાદીમાં આખા ગામના કામ કરતા અને હકાભાની દરેક ઈચ્છા પૂરી કરવા પ્રયત્ન કરતા. હકાભાને શાળામાં મૂક્યા, પરંતુ તેમને ભણવામાં રસ નહોતો. પણ હા, જો શાળાનો કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, તે પછી ભજન હોય, દુહા હોય કે જોક્સ કે ગીત હોય, બધી સ્પર્ધાઓમાં તેઓ જરૂર ભાગ લેતા અને 7-8 ઇનામો જીતતા. કારણ કે બધી સ્પર્ધામાં લગભગ તેઓ પ્રથમ જ આવતા. આમ જેમ તેમ કરીને તેમણે 7 સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ માત્ર 14 વર્ષની ઉંમરમાં જ અમદાવાદ નોકરી કરવા જતા રહ્યા. ત્યાં હકાભાઈએ પૂઠાની કંપનીમાં પણ કામ કર્યું છે, અને કેમિકલની ફેક્ટરીમાં એસિડના કેરબા પણ ઉપાડ્યા છે. તે વખતે તેમના ફઈના દીકરાએ ઘંટી ચલાવતા શીખવાડ્યું, અને તેઓ એક શેઠને ત્યાં ઘંટી ચલાવવા લાગ્યા. ત્યાં તેમનો પગાર માત્ર 150 રૂપિયા હતો. તે સમયગાળા દરમિયાન તેમના લગ્ન થયા, પણ કુદરતને કરવું ને તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કથળવા લાગી. તેમની નોકરી છૂટી ગઈ. તેઓ કડિયા કામ માટે જાય તો ત્યાં પણ કામ ન મળે. તેમના જીવનમાં સૌથી ખરાબ સમય તો ત્યારે આવ્યો જ્યારે થયું એવું કે તેમની દીકરીને વીંછી કરડ્યો, અને હકાભા તેમની દીકરીને દવાખાનામાં લઈ ગયા. ત્યારે તેમની પાસે માત્ર 150 રૂપિયા જ હતા. ડૉક્ટરોએ કહ્યું કે શરીરમાં ઝેર થઈ ગયું છે, માટે 7000 રૂપિયાની દવા લઈ આવવા કહ્યું. તો ત્યારે તેમને એક રિક્ષાવાળાએ રિક્ષા ગીરવે મૂકીને મદદ કરી હતી. ત્યારબાદ પણ દવા માટે બીજા વધારાના 7000 રૂપિયાની જરૂર પડતા, હકાભા પાસે પૈસા ન હોવાથી તેમની દીકરીની દવા આગળ ન થતાં તેમની દીકરી મરણ પામી. આવી વેદનાને પણ મનમાં છુપાવી પોતે લોકોને હકાભા હસાવે છે. ત્યારબાદ પણ ઘણા ખરાબ દિવસો આવ્યા. 2 દિવસ તો તેમણે અને તેમના પરિવારે એવા કાઢ્યા કે ઘરમાં કંઈ ખાવાનું પણ નહીં. હવે આ બધાથી થાકી 6 દિવસ બાદ તેમણે માતાજીને કરગરી અને કહી દીધું કે માં, મારા છોકરા ભૂખ્યા છે. જો હવે મને કામ ન મળ્યું તો હું મોટી લૂંટ કરીશ, અને લૂંટ ન કરી શક્યો તો મારું જીવન ટૂંકાવી દઈશ. પરંતુ મારી પત્ની કામે જાય તે મને નહીં પોસાય. બીજા દિવસે સવારમાં એક ભાઈ આવ્યો અને હકાભાને કહ્યું, મારો કારીગર ભાગી ગયો છે, શું તમે ઘંટી ચલાવશો? હકાભા તરત જ તૈયાર થઈ ગયા, પરંતુ તેમના ઘરમાં નાણાંની તંગી તો હજુ પણ હતી જ. આ બધી પરિસ્થિતિઓ વચ્ચે જ્યારે સોનલ બીજ આવે ત્યારે ગઢવી ચારણ સમાજ ભેગો થાય, ત્યારે તેમની વચ્ચે હકાભા થોડું બોલતા. તેમના જોક્સ સાંભળી લોકો હસવા લાગ્યા. હકાભા નાનપણમાં લોક સાહિત્યકાર હર્ષુર ગઢવીને ખૂબ સાંભળતા. આ દરમિયાન તેમને રાણેસર ગામમાં સૌ પ્રથમ જાહેર કાર્યક્રમનું સ્ટેજ મળ્યું, અને તેમને તેમનો પ્રથમ પુરસ્કાર 500 રૂપિયા મળ્યો હતો. તે વખતે હકાભા ગઢવીનો રામામંડળનો ભેરવાનો જોક્સ ખૂબ જ પ્રખ્યાત થયો હતો. ત્યારબાદ કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર સાથે તેમણે ઘણા પ્રોગ્રામો કર્યા. હકાભા કહે છે કે તેઓ છેલ્લા 10 વર્ષથી પ્રોગ્રામ આપે છે, પણ છેલ્લા 3 વર્ષથી જ લાઇમલાઇટમાં આવ્યા છે. તેમાં થયું એવું કે વરાણાના એક પ્રોગ્રામમાં મોરારી બાપુ સાથે તેમની મુલાકાત થઈ, અને મોરારી બાપુ સાથે તેઓ આફ્રિકા, લંડન વગેરે દેશોમાં પણ પ્રોગ્રામ કરી આવ્યા છે. તેઓ કહે છે કે મોરારી બાપુનું સાનિધ્ય મળ્યા પછી મને જીવનમાં અનેક સફળતાઓ મળી છે, અને આજે હકાભા ગઢવી કોઈ પરિચયના મોહતાજ નથી, અને આજે પણ હકાભા ગઢવી જમીનથી જોડાયેલા જ માણસ છે. હકાભા ગઢવીની યુટ્યુબ ચેનલ પણ છે, જેનું નામ છે હકાભા ગઢવી ઓફિશિયલ. તો આ હતી કહાણી મુશ્કેલીઓથી ભરપૂર જીવનમાં પણ પોતાના સંઘર્ષથી કલાક્ષેત્રમાં પોતાનું અલગ નામ બનાવનાર હકાભા ગઢવીની. આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો કે શું આ કહાણી આપણને પ્રેરણા નથી આપી જતી, કે જીવનમાં ગમે તેવી અઘરી પરિસ્થિતિ હોય પણ પીછેહટ ન જ કરવી જોઈએ. અને હા, આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી અવનવી બાયોગ્રાફી
આ ચેનલ ઉપર આવતી રહે છે. જય ગુજરાત. તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો. આભાર.